અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પત્રકારોએ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં પત્રકાર પર હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સમય દરમિયાન અવારનવાર પત્રકાર પર હુમલાઓના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમરાઈવાડી વિસ્તારમાં સામે આવ્યો છે. જય ગરવી ગુજરાતના સંપાદક એવા પત્રકાર રણજીતસિંહ ચૌહાણ પર અજાણ્યા શખ્સો દ્વારા ગળદા ફાટાનો માર મારી હુમલો કરવામાં આવ્યો હતો. માહિતી મુજબ રણજીતસિંહ પોતાના પરિવાર સાથે પોતાની પૌત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે બહાર નીકળ્યા હતા. તે દરમિયાન તેમના ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો થયો હતો, જેમાં તેમના પુત્ર પણ ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ રણજીતસિંહને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમરાઈવાડીના પીઆઈ ઓએમ દેસાઈ તેમની ટીમ સાથે તાત્કાલિક એક્શનમાં આવી ગયા હતા અને તમામ આરોપીઓને ગણતરીના સમયમાં જ ધરપકડ કરી જેલને હવાલે કર્યા હતા. પકડાયેલા આરોપીઓ ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને લૂંટ તેમજ મારામારીની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. આરોપીઓ વિસ્તારમાં આવી રીતે અવારનવાર હુમલા કે મારામારી કરે લોકોમાં પોતાનો ખોફ ઉભો કરતા હોય તેવું લોક ચર્ચા મુજબ જાણવા મળ્યું છે. પોલીસના કાયદાને નેવે મૂકી આવા અસામાજિક તત્વો પોતાનો આતંક મચાવવા અને લોકોમાં ભય પ્રસરાવવા માટે કીમીઓ ઘડી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ આવા લોકોની જાહેરમાં સરભરા કરી પ્રજામાંથી ભય દૂર કરવો જોઈએ. આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલ રાત્રિના લગભગ 10:15 વાગ્યાની આસપાસ સંજય ચોક પાસે એક બનાવ બનેલો, એમાં અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રણજીતસિંહ ચતુરસિંહ ચૌહાણ, જેઓની જય ગરવી ગુજરાત નામની ઓફિસ આવેલી છે, એ પોતાની પૌત્રી પીએનસી માટે આઈસ્ક્રીમ લેવા માટે, એ અને એમનો પુત્ર જે છે એના બે મિત્રો, એ આઈસ્ક્રીમ લેવા માટે એમના ઘરેથી નીકળી અને શ્રીરામ ડેરી છે ત્યાં જઈ રહ્યા હતા અને ત્યાં ઊભા હતા. એ દરમિયાન 4 જણા 2 મોટરસાઇકલ ઉપર આવેલા અને તમે અમારી સાથે ઝઘડો કરવાવાળા છે એમ કહી અને એમના પર એમને ગળદા પાટોનો એટોનો માર મારેલો. મીનવાઈલ એ દરમિયાન બધા માણસો આજુબાજુના ભેગા થઈ ગયેલા, પોલીસને પણ જાણ થયેલી અને આ જે 4 આરોપીઓ છે એમના વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આપણે રણજીતસિંહ ચતુરસિંહ ચૌહાણની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કર્યો છે. એમને ફેંટોથી અને ગળદા પાટોનો મૂઢમાર મારેલો છે, એમના દીકરાને પણ મારેલા છે અને એમને ગળામાં પહેરેલી સોનાની ચેન પોણા તોલાની એ પણ પ્રવીણ જંતીભાઈ તિવારી કરીને જે આરોપી છે એ લૂંટ કરીને લઈ ગયેલ છે. આ મુજબની એફઆઈઆર દાખલ કરેલી. આપણે પોલીસ તાત્કાલિક પહોંચી જઈ અને ટીમો બનાવી અને આજરોજ એ 4 આરોપીઓને હસ્તગત કરેલા છે અને એની સઘન તપાસ પૂછપરછ ચાલુ છે. 4 આરોપીઓ છે, એમાં જે પ્રવીણ તિવારી છે એના મારામારીના 2 ગુના છે, સાગર રામકુંવરજી વણઝારા છે એનો પણ નવમાં પોક્સો મુજબ 1 ગુનો છે, સંદીપસિંહ ભદૌરિયા છે એના વિરુદ્ધમાં પણ ગોમતીપુરમાં 1 એટોસિડનો ગુનો છે અને 1 રવિ ચૌહાણ છે એના વિરુદ્ધમાં પણ વિધિલાના પ્રોહિબિશનના એવા કેસો છે. મારું નામ રણજીતસિંહ ચતુરસિંહ ચૌહાણ છે અને હું જય ગરવી ગુજરાત ન્યૂઝ પેપર ચલાવું છું અને વેબ ન્યૂઝ પણ ચલાવું છું. શું કારણ હતું આપણા પર હુમલો થયો છે? આવું મારી ઓફિસ બંધ કરીને લગભગ 9:15 વાગે મારા ઘરે ગયો હતો. જમી કરીને હું મારા બાબો બહાર આવ્યા તો મારી પોત્રી હતી, એને કીધું કે દાદા મારે આઈસ્ક્રીમ ખાવી છે, તો હું મારા છોકરાને લઈને અને સંજય ચોક બાજુ ગયો હતો. તો સંજય ચોકમાં આ લોકો 4 જણા અજાણા શખ્સો માર તાત્કાલિક આવી અને અમને રોકીને કીધું કે બોલે તમે જ હતા ને, અમને ખબર નહીં, અમને એવી કંઈ ખબર નહીં કે આ શું છે. એ લોકો તરત ઉતરીને અમને અમારા ઉપર મારઝૂડ કરી અને ગભરાપાટનો માર માર્યો અને મારા ગળામાં જે પોણા તોણાની ચેન હતી એ લોકો છીનીને જતા રહ્યા હતા. આરોપીઓ ક્યાંના છે અને તમે એમને ઓળખો છો? ના, આ લોકોને હું ઓળખતો નથી અને આ લોકોને એ લોકોનો કંઈ બીજા જોડે ઝઘડો થયો હશે એવું કંઈ મને જાણવા મળ્યું હતું, પણ એ ખબર નહીં કે કોના સાથે ઝઘડો થયો હતો અને કોણ હતા. પણ આ લોકો શું કે શંકાના આધારે અમારા ઉપર હુમલો કર્યો. આ લોકો મારઝૂડ કરવામાં આવી ત્યારે શું દારૂના નશામાં દૂધ હતા? હા, દારૂના નશામાં પીધેલી હાલતમાં હતા એકદમ. એ લોકોને પોતાને ભાન નહોતું કે અમે શું કરી રહ્યા છીએ. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.